એકવે છોટાવ દીપો લોકસભા બેઠાકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી વિજય અપાવવાના સંકલ્પ સાથે આયોજન ચર્ચા સાથે સૌને અપકી બાર 400 કે પારની નેમ સાથે જ કામે લાગી જઈ વિકાસ પુરુષ નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન પદની હેટ્રિક હાંસલ કરાવવા ધારાસભ્ય શ્રી સૈલેશ મહેતાએ હાકલ કરી હતી તો છોટાવ દીપો લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવા 7 લાખ જેટલા મતથી જીત મેળવે અને તેમાં ડબોઈ વિધાનસભા વિસ્તારમાં 1 લાખ 25 હજાર જેટલું માર્જિન મળે તેવા આશીર્વાદ ધારાસભ્ય સૈલેશ મહેતાએ સાત મેના રોજ વધુમાં વધુ એક તરફી મતદાન થાય તે માટે મોદી પરિવારના સભ્ય તરીકે પહોંચી દરેક સુધીના પ્રભારી શશિકાંત્રી બીજે બ્રહ્મભટ જિલ્લા ઉપપ્રમુખ કર્ણરાજ સિંહ જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેન રેવાબેન વસાવા તાલુકા પંચાયત સદસ્ય ધર્મિસ્તાબેન માછી સરપંચ દિપ્તીબેન સોની સહિતના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવારની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મીટિંગ કરવામાં આવી મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા સાતમી તારીખે મતદાન છે ચોથી જૂને પરિણામ આવવાનું છે આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની ચારસો ઉપરાંત સીટો આવે એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનો સૂચન છે કે પાંચ લાખ કરતાં વધુ મતે જીતાડવાનું એમાં ઉમેરો કરીને અમે સાત લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ આજે ચાર તાલુકા પંચાયતોમાં ગ્રુપ મીટિંગ કરવામાં આવી છે લોકોનો ખૂબ જ સુંદર પ્રસિદ્ધ છે સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે એ લોકોને ખબર નથી વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ અને મોદી પરિવાર આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડભોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે અને મોદી પરિવારની જે જવાબદારી છે કે પરિવારના સભ્ય તરીકે મતદાન કરાવવું અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોદી સાહેબની તરફેણમાં કરાવવું એના માટે આ ગ્રુપ મિટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે અને અહીંયાથી પ્રતિસાદ પણ એવો મળે છે કે મોદી પરિવારના સભ્યો તરીકે ચૂંટણીના દિવસે મોટી સંખ્યામાં મતદાન કરાવ